દહેગામ તાલુકા પંચાયતમાં આવતીકાલે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાવાની છે, તેમાં મહિલા શૌચાલયની કફોડી હાલત. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા પંચાયત કચેરી ખાતાનો વહીવટ દિન પ્રતિદિન ખાડામાં જઈ રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. 17 માર્ચ એટલે કે આવતીકાલે મહિલા પ્રમુખની તેમજ ઉપપ્રમુખની ચૂંટણીઓ યોજવાની છે તેવા સમયે દહેગામ તાલુકા પંચાયતનો અસંખ્ય મહિલાઓ જોવા મળશે, ત્યારે આ કચેરી ખાતે એક શૌચાલય ચાલુ છે પરંતુ સ્વચ્છ નહીં હોવાથી મચ્છરોનું ઉત્પાદન વધી જવા પામ્યું છે અને બીજું શૌચાલય મહિલાનું હોવાથી આ શૌચાલય હાલમાં અસ્તવ્યસ્ત અને ભંગાર હાલતમાં દેખાઈ રહ્યું છે. તો દહેગામ તાલુકાના તાણુ ગામ સાથે સંકળાયેલા આ કચેરીમાં આવતીકાલે મોટી સંખ્યામાં મહિલાઓ અને ભારે જનમેદની ઉમટી પડશે, ત્યારે મહિલાઓ માટે ભારે તકલીફોનો સામનો કરવો પડશે. આમ દહેગામ તાલુકા પંચાયત કચેરીમાં દિન પ્રતિદિન સમસ્યાઓ વધી જવા પામી છે, પરંતુ આ સમસ્યાઓનું નિરાકરણ કેમ કરવામાં આવતું નથી એવું લોકોમાં ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે. આ તાલુકા પંચાયતમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં ફરજ બજાવી રહી છે, તો તેમને ચાલુ ફરજ દરમિયાન પહેલા માળેથી નીચે આવવાની ભારે તકલીફ પડે છે. તો આ બાબતે મુખ્ય અધિકારી દ્વારા તકેદારીના પગલાં ભરવામાં આવતા નથી, તેથી કર્મચારીઓ અને જનતા પારાવાર પરેશાન છે. અગરસિંહ ચૌહાણ, ZSTV, દહેગામ.